ને મિત્રો, સ્ટાફ સિલેક્શન ની અંદર, રિઝનિંગ ના સમ ની અંદર અહીં વેન આકૃતિ નો પ્રશ્ન પૂછ્યો છે અને તમે હવે માં સ્યોર છો, કારણ કે ત્રણે ત્રણ વસ્તુ જોઈ લઈ કે એક કીધું છે કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન અને વાતાવરણ. મિત્રો અહીંયા તમને ખબર છે કે કાર્બન ડાયોક્સાઇડ એ જુદું, ઓક્સિજન જુદું, એટલે બે વસ્તુ તો આમ છૂટી આવશે જ, બરાબર. અને બંને વસ્તુ વાતાવરણમાં હોય, યસ, કાર્બન ડાયોક્સાઇડ પણ વાતાવરણમાં હોય અને જે ઓક્સિજન છે એ પણ વાતાવરણમાં હોય. તો તરત કહેશો કે ભાઈ આવું કંઈક આવશે, તો તમારું સાચું છે. તો ચાલો સ્માઇલ કરી લઈએ. ઓકે, તો મિત્રો આ સાચું છે અને એ અહીંયા છે. તો આટલું સિમ્પલ હોય છે અને એ હવે તમે આવડે પણ છે, કારણ કે વેન આકૃતિના ઘણા બધા આપણે સમ કરી લીધા. તેમ છતાં તમે લોકોએ જોયા ન હોય અને તમે નવા હો તો પ્લેલિસ્ટના તમામ વિડીયોઝ જોવાનું ચાલુ કરી દેજો. મેથ્સ રિઝનિંગના અલગથી પણ મૂકવાનો પ્રયાસ કર્યો છે. તો જોઈએ નેક્સ્ટ. ને મિત્રો, એક કાગળના ટુકડાને તમને આકૃતિ દ્વારા બતાવ્યું છે ને પછી એમ કહેવાનું છે કેવી રીતે વાળવાનું છે ને કેવી રીતે કટ કરવાનું છે, તો એ પાછો ખોલી નાખતા કેવા પ્રકારની આકૃતિ રચાશે, આવું પ્રકારનું પૂછાય ને મિત્રો, સાવ સિમ્પલ. હવે તમારે શું કરવાનું, તમે જો એક તમે જુઓ છો કે અહીં આવી રીતના ચોરસ છે, એને તમારે અહીં કટિંગ કરીને આમ વાળવાનું છે. ઓકે, એટલે અત્યારે કટ નથી કરવાનું, અત્યારે પહેલા વાળવાનું છે. આ રેખા એટલે વાળી છે. ચાલો આમ વાળ્યા પછી આવું થઈ જશે, એને ઉપરથી આમ નીચે વાળીએ છીએ, પછી વળી પાછું જે હશે એને પાછા આમ વાળીએ છીએ અને પછી આ રીતે કટ મૂકીએ છીએ. હવે મિત્રો તમારે શું કરવાનું ખબર છે કે જે સાઈડથી આ પેલું વાયડું હોય ને, અહીંથી વાયડું છે ને, હવે તમે સ્વાભાવિક છે કે તમે ખોલશો એટલે પહેલાં આ જ ઘડી આમ આવશે. હવે આ ઘડી આમ આવે એટલે તરત વિચારવાનું કે અહીંયા અરીસો હોય ધારો કે, તો જેવી આકૃતિ અહીંયા હોય એવી જ આકૃતિ અહીંયા આવે કે નહીં વિચારો. આવે ને આ રીતે આવી જશે, બરાબર. અહીંયા અરીસો છે માની લ્યો, પછી આ ઘડી પછી તમે છે ને આમ ઉપર ખોલશો, એટલે ઉપર હોય તો અહીંયા ધારો કે અરીસો હોય તો આ જ વસ્તુ કેવી દેખાતી હોય, તમે તરત કહેશો સોરી તો આમ દેખાય. ઓકે, આવી દેખાય કે ના દેખાય. પછી તો પછી આમ આ તમે ઉપરની ઘડી ખોલે, હવે તમારે કઈ આ તમે આમ વાળી હતી, રડી પાછી આમ કરશો એટલે પાછી શું આવશે, તો આનું પ્રતિબિંબ અહીંયા આવશે. તમે તરત જ કહી શકો કે સર આ આવશે. તો આ જવાબ છે એ સાચો છે. તો મિત્રો ફરીથી તમે જે રીતે ઘડી વાળી છે એમાં ઊંધી દિશામાં પાછું જાણે અરીસો છે એ રીતે કરશો તો તરત મળી જશે. મિત્રો આ પ્રશ્નને સમજવા માટે આ જેમ કે આ રીતે છે તમને સમજાવતો જાઉં, એટલે એકવાર તમે સમજી જશો એટલે ખ્યાલ આવી જશે. આવું તમે ઘરે કરીને પણ દરેક પ્રશ્નોના ઉકેલ મેળવી શકશો. જેમ કે જો અહીંયા ઘડી વાળવાની છે એટલે વાળી દીધી, બરાબર. પછી તો કે ઉપરથી વાળવાની છે, બરાબર, અહીંથી તો ચલો આપણે વાળી દીધી, આ પણ એક ઘડી થઈ, બરાબર છે. પછી શું કહે છે, પછી એમ કહે છે કે હજી તમે આમ ઘડી વાળો, તો ચલો આમ ઘડી વાળી. ઓકે, અને હવે તમારે અહીં કટિંગ કરવાનું છે, ચલો આપણે કટિંગ કરી લઈ. મિત્રો તમે જોઈ રહ્યા છો કે કટિંગ પણ કર્યું છે. હવે આ કટિંગને આપણે જેમ આપણે વાળ્યું હતું એમ જેમ છેલ્લે હતું એટલે આમ ખુલશે. પછી તમને ખબર છે કે તમે આમ વાળ્યું હતું એટલે સ્વાભાવિક છે એ આમ જ ખુલશે, બરાબર. પછી તો તમે આમ વાળ્યું હતું તો આમ જ ખુલશે. જોજો મિત્રો આ તમને જે આકૃતિ આપણે નક્કી કરી હતી આવી ગઈ કે નહીં. તો મિત્રો આટલું સહેલું હોય છે, બસ તમારે આવા સમની અંદર એક નહીં હો બબે માર્ક છે, કારણ કે સ્ટાફ સિલેક્શન અંદર દરેકના બે ગુણ છે. તો મજા આવી, ધેટ્સ ગુડ. મિત્રો આ દરેક વસ્તુ જેટલી કલ્પનાથી કરશો ને એમ તમને મજા આવશે અને બબે માર્ક મળે તો સ્વાભાવિક છે, આનંદ આવવાનો છે. તો બસ તમને જે વિડીયોઝ ગમે છે જરૂરથી લાઇક કરો, જરૂરથી શેર કરો અને હા કોમેન્ટ્સ ભૂલશો નહીં. ઓકે, તો ફરીથી કાલે નવી વસ્તુ નવી વાત સાથે મિલતે હૈ બ્રેક કે બાદ. ઓલ ધ બેસ્ટ.